સુગંધિત માંથી હાલ પોઝિટિવ છે પણ આંતર છે જીરો નથી આંતર છે નું મૂલ્ય જીરો નથી આવું થાય ને તો અહીંયા કયો આલેખ આવશે ત્રીજા નંબર એ આલેખ આવશે ત્રીજા નંબર આટલું તો હમણાં નું આલેખ ને તો હવે જો હું ભાઈબંધ માઈનસ ઢાળ અને કોન્સ્ટન્ટ અહીંયા જે આપણી પાસે આંતર છેદ છે એનું કંઈક મૂલ્ય છે એને આગળ જોવા જઈએ તો મને આલેખ આવી રીતના મળશે સુરેખ પણ અહીંયા જે મૂલ્ય મળ્યું ને ધ્યાન રાખજો છોકરાઓ આ મૂલ્ય એ મને ક્યાં મળે અહીંયા મળે તો આ મૂલ્યને છોકરાઓ લેમ્ડા એમ કહેવાય આ મને 95% માટે મળ્યું એના માટે 95% પણ હજુ મારે આને 100 એ 100% તરણ નાખવું હોય તો શું કરવાનું પાણી નાખવાનું પાણી નાખો એટલે શું થઈ જાય સીમિત મોલર વાહકતા વિભેદ મને ક્યાં મળવાની છે આંતર છેદ તરીકે સીમિત મોલર વાહકતા ક્યાં મને મળશે આંતર છેદ તો હવે હું આ જે છે વિભેદ એમાં પાણી નાખતો જઉં એક સમય એવો આવશે કે આલેખને છેદે અહીંયા જે છે એ મને આંતરછેદ મળે એ આંતરછેદને છોકરાઓ કહેવાય સીમિત મોલર વાહકતા તપા બેડા પહેલો આલેખ મને ક્યાં સુધી મળ્યો અહીંયા સુધી એ 95% નો થયો પણ પાણી નાખતા ગયા અને અહીંયા છેદી નહીં કોને જ્યાં છેદે છે ને આંતરછેદ આંતરછેદ એટલે સીમિત મોલર વાહકતા તો આ જે આલેખ મળે છે એ કોના માટે છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય KCL માટે છે અહીંયા 2-3% માંથી કોઈ દી 100% એ પહોંચી શકાય તેની સીમિત મોલર વાહકતા મળે શું કામ ન મળે કેમ કે એનો આલેખ વક્ર મળશે કેવો મળશે વક્ર હવે હું ભાઈ બધામાં પાણી નાખો તો પાણી નાખવાથી અહીંયા આગળ વધશે હવે ગણિતના નિયમ પ્રમાણે શીખેલા છો આ વાય અક્ષ અને આ એકબીજાને કેવા જગ્યા સમાંતર અને સમાંતર કોઈ પણ બે રેખા હોય એ એકબીજાને ક્યારેય છેદી શકતી નથી એવું શીખાશો ને કે તમે અનંત અંતર સુધી આવેલા જાઓ તો એ બંને એકબીજાને કોઈ છેદી શકે નહીં જો છેદે તો મને આંતર છેદ મળે અને આંતર છેદનું નામ શું છે સીમિત મોલર વાહકતા પણ હવે મને ખબર પડી ગઈ કે આ આલેખ આને કોઈ દી છેદવાનો નથી આની સીમિત મોલર વાહકતા મળી શકે નહીં તો આ આલેખ હવે કોનો કહેવાય વિભન નિર્બળ વિદ્યુત વિભાજ્ય એસિટિક એસિડ કોનો કહેવાય નિર્બળ વિદ્યુત વિભાજ્ય એસિટિક એસિડ નો આલેખ કેવો તો જો જોઈ હવે આખે આખો આલેખ સમજાઈ જશે એક વખત પરથી ઉડતી નજર નાખીએ પ્રબળ વિદ્યુત વિભાજ્ય પેલા ઘાયે કેટલું અયનીકરણ આપે 95% આવડો આલેખ મળ્યો પછી પાણી નાખતા જાવ ક્યાં છેદો અહીંયા છેદને કહેવાય આંતરછેદ એટલે સીમિત મોલર વાહકતા બીજું કે ભાઈ નિર્બળ વિદ્યુત વિભાજ્ય પોતે જેટલું અયનીકરણ કરે 2-3% પણ હવે એમાં ગમે એટલું પાણી નાખીએ તો એમાં મને 100% અયનીકરણ કોઈ દી મળવાનો નથી એનો મતલબ આલેખ કેવો થઈ ગયો સમાંતર અને સમાંતર આલેખની જો વાત કરીએ હવે સમાંતર આલેખની જો આપણે વાત કરીએ તો ઈ કોઈ દી જે છે ઈ છેદે નહીં આંતરછેદ મળશે નહીં તો આ આલેખ નું સૂત્ર યાદ રહ્યો સૂત્ર શું છે બોલો જોઈ લેમ્ડા m બરાબર લેમ્ડા 0m માઈનસ a કોમા c હવે આપણે વાત કરવાની છે વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષના તફાવતની તો મેં તફાવત આખી આખો સમજાઈ દીધો છે પણ એને લખાયો નથી લખાવી હોત તો ચાલો હવે આપણે જે છે આ બાજુએ શું લેવાનું છે વિદ્યુત રાસાયણિક કોષ અને આ બાજુએ શું લેવાનું છે વિદ્યુત વિભાજન કોષ જો જોઈ પેલા તો પહેલી નજરે મને કયો કે વિદ્યુત રાસાયણિક કોષ કોને કહેવાય ને વિદ્યુત વિભાજન કોષ કોને કહેવાય બોલો વિદ્યુત રાસાયણિક કોષ એટલે કોણ એકાદ ઉદાહરણ આપો એટલે મને ખબર પડી જાય તમને આવડે છે એનું નામ શું હતું એનિયલ કોષ એમ કેમ એટલે ડાયરેક્ટ ખબર પડી જાય તો એમાં બે પાત્ર લેવા પડે બંને પાત્રમાં વિદ્યુતધ્રુવો અલગ અલગ મૂકવા પડે આમાં વચમાં જોડાણ માટે ક્ષાર સેતુ જોઈ
હવે તફાવતના ઉદાહરણ હોય માં બંનેને જોડવા માટે ગેલ્વેનોમીટર જોઈન્ટ એનોડ ઇલેક્ટ્રોન છૂટા પાડે કેથોડ ઇલેક્ટ્રોન સ્વીકારે વિદ્યુત વિભાજનનું દ્રાવણ ભરવું પડે અને પ્રક્રિયા આપમેળે થાય આટલા મુદ્દા છે અહીંયા શું થશે વિભાજન જોવો જોઈએ અહીંયા પાત્ર કેટલું લેવાનો એક અહીંયા પાત્ર જ કેટલું લેવાનો એક સળિયા બંને ક્યાં મૂકી દેવાના એક જ પાત્રમાં બંને સળિયાની સાથે છોકરા કોને જોડી દેવાને બેટરી જોડી દેવાની બેટરીના મોટા છેડાને શું કહેવાય પોઝિટિવ એનોડ નાના છેડાને કહેવાય નેગેટિવ કેથોડ અહીંયા નેગેટિવ છેડાને કહેવાય એનોડ પોઝિટિવ છેડાને કહેવાય કેથોડ અહીંયા હું ભર દેવાનો વિદ્યુત વિભાજ્યનો દ્રાવણ તો મોટા મોટા તફાવતના મુદ્દા તમને સમજાવો ચાલો પહેલું આનો સિદ્ધાંત બોલો જોઈએ સિદ્ધાંત રાસાયણિક ઉર્જાનો વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે બરાબર આમાં આપણે ક્યાંય બેટરી બેટરી થોડી જોડવી પડે છે બે હળિયા રૂપાડશો ને તરત શું થશે બોલો પડી ચાલુ થઈ જાય આમાં તો ચલો આનો સિદ્ધાંત બોલો જોઈએ આનો સિદ્ધાંત વિદ્યુત ઉર્જામાંથી શું બને છે તો કે રાસાયણિક પ્રક્રિયા થશે નો સિદ્ધાંત એવો છે વિદ્યુત ઉર્જા તેથી આપશો પછી રાસાયણિક ઉર્જા શરૂ થશે અહીંનો કેથોડ અહીંનો એનોડ કેવો છે ભાઈ એનોડ ઇલેક્ટ્રોન મુક્ત કરે નેગેટિવ છે અહીંનો કેથોડ કેવો છે ઇલેક્ટ્રોન સ્વીકારે પોઝિટિવ છે અહીંનો એનોડ કેવો છે છોકરા એનોડ બેટરીના મોટા છેડા સાથે જોડેલો છે એટલે પ્લસ અહીંનો કેથોડ કેવો છે બેટરીના નાના છેડા સાથે જોડેલો છે એટલે અહીંના એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય અહીંના એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય ઓક્સિડેશન થાય માફ કરશો એનોડ ઉપર તો પ્રક્રિયા કઈ થાય હંમેશા ઓક્સિડેશન થાય બરાબર છે એ અહીંયા હોય કે અહીંયા હોય એનોડ એટલે ઓક્સિડેશન પ્રક્રિયા હોય તો કે નહીં ઉત્તર એનોડ ઉપર તો પ્રક્રિયા કેવી થાય સર્જ હવે જેવા તમે આની અંદર બે સળિયા ડૂબેલા પ્રક્રિયા કેવી થાય અહીંયા આપમેળે પ્રક્રિયા થાય છે આપમેળે થતી હોય પ્રક્રિયા વિભાગ તો ડેલ્ટા જી નું મૂલ્ય કેવું મળે નેગેટિવ મળે અહીંયા સ્વિચ ચાલુ કરવી પડે બેટરીની પછી પ્રક્રિયા થાય એટલે અહીંયા શું લખાય આપમેળે પ્રક્રિયા થતી નથી એટલે ડેલ્ટા જી કેવો મળે વિભાજન પોઝિટિવ મળે ઉદાહરણ તરીકે સમજાવો બરોબર છે આ પંખો આપણે ચાલુ કરવો હોય તો આની જેમ મારે સ્વિચ પાડવી પડે ને તો પંખો ચાલુ થાય પણ આપણે ઓલા ઉત્તરાયણમાં આવે છે ને ટોપી માથે ખબર ને સિલિકોનની પેનલ આવેલી હોય નાનકડી અહીંયા પંખો હોય જેવી તમે ટોપી કરીને તડકા ઉભા રહ્યો કે નહીં સીધું પંખો ચાલુ થઈ જાય ત્યાં તમારે સ્વિચ પાડવા જવું પડે છે એથી આપમેળે પ્રક્રિયા થાય છે ને સૂર્ય ઉર્જાનું સીધું રૂપાંતર શેમાં કરી નાખે વિદ્યુત ઉર્જામાં આના જેવું જ થયું તો એ આપમેળે પ્રક્રિયા થાય એમાં સ્વિચ પાડવા જવું પડતી નથી આમાં ક્ષાર ક્ષેત્રની જરૂર પડશે તો ક્ષાર ક્ષેત્ર જોઈ આમાં ક્ષાર ક્ષેત્ર જોઈ હે આમાં ક્ષાર ક્ષેત્રની જરૂર પડતી નથી બરાબર આના ઉદાહરણ તો બોલો ડેનિયલ કોષ અથવા કોઈ પણ પ્રકારના ગેલ્વેનોઇક કોષ ડેનિયલ કોષ અથવા અહીંયા CuCl2 CuSO4 પાણી NaCl ના વિદ્યુત વિભાજન કોષ કોઈ પણ પ્રકારના વિદ્યુત વિભાજન કોષ હોય ને એનું ઉદાહરણ હશે જે પ્રોપર હોય બાકી બરાબર હવે અહીંયા બીજા નંબરની વાત કરીએ ને તો આપણે બધે એક્ટિવા છે કે બાઇક છે ગાડી છે ટ્રેક્ટર છે બધા એમાં બરાબર બેટરી આવે બેટરી જે હોય ને લેડ સંગ્રાહક કોષ કહેવાય શું કહેવાય લેડ સંગ્રાહક કોષ તો એ આવા જ હોય જો ત્યાં જે છે તમારા જે છે ટાંકી ચોકમાં આડા રસ્તે જાઓ તમે બરોબર છે ત્યાં તો પાઉભાજી નાઈવાળો ઉભા હોય ને એ પ્લેટ તો ચાલુ નહીં નથી કરે બે ચપલા હોય એ
ચપલામાં ડર ચાલુ થઈ જાય, બાકી સ્વિચ નીચો પડવાની આવે નહીં, જેવા બે ચપલા લખેડા સીધું શું થઈ જાય, ટ્યુબલેટ ચાલુ થઈ જાય. લેટ સંગ્રહ પોઝિટિવ હોય, બેટરી હોય ને બેટરી બેબન એમાં આ પ્રકાર હોય. તો આ જે બેટરી છે એ હવે શીખવાની છે, પણ એનો હું તમને કોષ્ટક શીખવાડવાનો છું. શું શીખવાડવાનો છું? કોષ્ટક. તો બેટરી જે છે એ બેટરીને બેબન મૂળ તો શું કહેવાય? કોષ કહેવાય. પ્રાથમિક કોષ. પ્રાથમિક અંગ્રેજીમાં કેવું હોય તો પ્રાઇમરી સેલ. શું કહેવાય? પ્રાઇમરી સેલ, પ્રાથમિક કોષ. ટૂંકમાં પ્રાથમિક કોષ એટલે શું ખબર છે? નોન ચાર્જેબલ. છોકરા કેવો? તમે એનું ચાર્જિંગ કરી શકો નહીં. ઉદાહરણ તરીકે ઘડિયાળ છે, એ ઘડિયાળમાં પાવર નાખે, કોઈ પણ ઘડિયાળમાં એ આપણે એક વખત નાખો પાવર ખાલી થયો એટલે શું કરી છે? નાખી દેવાનો, બીજો લઈ આવવાનો. અમને પડી ગઈ, એનું કંઈ ચાર્જિંગ વાર્જિંગ થઈ શકતું નથી. પણ અહીંયા જે આપણે શીખવાનું છે ને અહીંયા, એને વેબન કહેશું દ્વિતીયક કોષ, અથવા એને શું કહેશું? સેકન્ડરી સેલ. આજે સેકન્ડરી સેલ છે નો મતલબ શું થયો? ચાર્જેબલ. હવે જેટલી પણ વસ્તુ આવે છે બધી કેવી આવે છે? ચાર્જેબલ. આ માઇકમાં બેટરી આવતી હોય કેવી હોય? ચાર્જેબલ. મોબાઈલમાં બેટરી આવતી કેવી હોય? ચાર્જેબલ હોય. ઓલા ઇલેક્ટ્રિક બાઇકમાં બેટરી આવતી કેવી હોય? ચાર્જેબલ. બરાબર છે. હવે કંઈ નાખી દેવું કોહાય નહીં, એટલે બધું કેવું ચાલુ કરી નાખ્યું? સેકન્ડરી. અત્યાર સુધી શું આવતું હતું? જો આવી પ્રાઇમરી સેલ આવતા હતા, હવે શું ચાલુ થઈ ગયા? સેકન્ડરી. લિથિયમ આયર્નની જે બનેલી હોય બરાબર, ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આવતી હોય લિથિયમ આયર્ન, તો એની હોવાની ચાર્જેબલ હોવાની, એટલે તમે ફરીથી ચાર્જિંગ કરી શકો. હાઉ ગુજરાતીમાં શું કહેવાય? એક વખત તો મૃત થયા પછી ફરીથી જીવિત કરી શકાતું નથી, અને જીવિત કરી શકાય એવું કહેવાની જરૂર નથી. હવે તો પહેલા લખી લ્યો, પછી કોષ્ટક લખી લઈએ બરાબર, પછી આવતીકાલથી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશો. થોડી જગ્યા રાખજો, પછી તમે લખો ને તમને આઈડિયા આવી જાય કે જો પેલું આપણે જે છે એ શીખવાનું છે, પ્રાઇમરી કોષ જે છે ને, પ્રાઇમરી કોષ એમાં જેને આપણે કહેવાનું છે લેગલાન્સે કોષ. શું કહેવાનું છે? લેગલાન્સે કોષ. જો આ આવડો, હવે આવડો લેગલાન્સે કોષની જો આપણે વાત કરીએ ભગવાન, તો આને પેન્સિલ પાવર પણ કહેવાય. શું કહેવાય? પેન્સિલ પાવર, અથવા આને સુકો કોષ કહેવાય. શું કહેવાય? પ્રાથમિક. હવે હું તમને એમ કહું કે પ્રાથમિક કોષ છે, તો મારે અહીંયા કેવું પડે કે આનું પુનઃ જીવન મળે છે કે નથી મળતો, આનું ચાર્જિંગ થાય છે કે નથી થતું, આનું હવે ચાર્જિંગ થઈ શકતો નથી. આની જો આપણે વાત કરીએ તો આમાં એનોડ જે છે એ એનોડ તરીકે શું લેવામાં આવે છે? ઝિંક ધાતુનું તળિયું લેવામાં આવે છે. તમે પાવર જોયેલા હોય ને, અત્યારે એની બદલે સ્ટીલ વાપરવા માંડ્યા છે. શું વાપરવા માંડ્યા છે? સ્ટીલ. પણ જે આ જૂનું આવતો હતો ને, તમને યાદ કરા ઉદાહરણ તરીકે, રેડિયો હોય મોટા રેડિયો, એમાં નોઇનો ના પાવર આવતા. શેના આવતા? નોઇનો કંપનીના પાવર.
એનું જે તળિયું હોય ને ઝીંકનું બનેલું હોય, શેનું બનેલું હોય? ઝીંક. અત્યારે આપણે જે લખશું ને એમાં માત્ર ને માત્ર ખાલી એક લેડ સંગ્રાહક કોષ અને મર્ક્યુરી કોષ આ બે જ વપરાય છે, બાકી એકય કોષ વપરાતા નથી. બરાબર, ચાલો. તો એનો મતલબ એનું તળિયું શેનું બનેલું છે? ઝીંકનું. અને અહીંયા જે આપણે કેથોડ જે છે ને કેથોડ, ઈ કેથોડ તરીકે એમાં ચારકોલની ભૂકી નાખવાની હોય. શું નાખવાની હોય? ચારકોલ એન ભૂકી. પણ એમએ ઓટુ સાથે, કોના સાથે? એમએ ઓટુ સાથે. એટલે અહીંયા કેથોડ તરીકે લેવાનું છે કોને? તો કે અહીંયા કેથોડ તરીકે જે છે લેવાનું છે આપણે એમએ ઓટુ. દ્રાવણ જે છે ને દ્રાવણ, એમાં લુગ્ધી શબ્દ વાપરશું. શું વાપરશું? લુગ્ધી. લુગ્ધીને અંગ્રેજીમાં પેસ્ટ કહેવાય. શું કહેવાય? પેસ્ટ. આપણે ઓલું દૂધ પેસ્ટ કરતા હોય ને એ પ્રકારની લુગ્ધી કહેવાય. તમે ઓલું પતંગના દોરા પીરવા ગયા હો, એ શું કહેવાય? લુગ્ધી કહેવાય. સાબુદાણામાંથી બનાવે. શેમાંથી બનાવે? સાબુદાણામાંથી. ખબર છે? સાબુદાણા પછી કાચ નાખે, કલર નાખે. બરોબર છે? તો એ જે લુગ્ધી આપણે તે બનાવી છે કે નહીં? લુગ્ધી, લુગ્ધી એટલે શું થયું? પેસ્ટ. તો આની અંદર આપણે જે પેસ્ટ વાપરવાની છે, કે પેસ્ટ કોની વાપરવાની છે? તો કે એમોનિયમ ક્લોરાઇડ અને ઝિંક ક્લોરાઇડ. જો ઇવન કોની વાપરવાની છે? એમોનિયમ ક્લોરાઇડ વત્તા ઝિંક ક્લોરાઇડની ભીની લુગ્ધી. એટલે એવું કહેવાય કે સૂકો કોષ એ હકીકતમાં સૂકો નથી. શું કામ સૂકો નથી? એમાં ભીની લુગ્ધી વાપરો એટલે થોડો સૂકો કહેવાય. તો અહીંયા જે છે દ્રાવણ શું થઈ ગયું? તો કે દ્રાવણ તરીકે આપણે લેવાનું છે એમોનિયમ ક્લોરાઇડ અને ઝિંક ક્લોરાઇડની ભીની લુગ્ધી વાપરવાની છે. હવે જો પ્રક્રિયા કઈ રીતે થાય છે એ જોઈએ. પ્રક્રિયા એનોડ અને કેથોડ એમ બે રીતે થાય. તો એનોડ ઉપર આપણે શું લીધું હતું? ઝિંક. તો ઝિંકમાંથી ભાઈઓ હંમેશા શું બને? ઝિંક પ્લસ ટુ અને બે ઇલેક્ટ્રોન છૂટા પાડશે. તમે ઝિંક લ્યો તો ઝિંકમાંથી શું બનવાનું છે? ઝિંક પ્લસ ટુ વત્તા બે ઇલેક્ટ્રોન છૂટા પડ્યા. હવે આપણે ભાઈબંધ આપણી પાસે જે એમએનઓ2 છે ને, અહીંયા જો એમએનઓ2 એ મને એમએનનો ઓક્સિડેશન આંક ગોતીને કયો જોઈએ? એમએન જે છે ઓક્સિડેશન આંક પ્લસ 4. આગળ કેમ છે કે ભાઈ જુઓ, આ પ્લસ 4 એમોનિયા ક્લોરાઇડની લુગ્ધી શું કરશે? ભાઈબંધ ઇલેક્ટ્રોન સ્વીકારશે. ઇલેક્ટ્રોન સ્વીકારીને આનું રૂપાંતર કરશે MnOOH માં. અને સાથે સાથે આ જે છે ને એમોનિયા તરીકે છૂટું પડશે. શેના તરીકે? એમોનિયા. જો જો એ સમીકરણ સંતુલિત થઈ ગયું નથી થયું? ત્યાં બે આવે. આ બે સંતુલિત નહીં કરવાના. ક્યારે? મૂળ સમીકરણ સંતુલિત કરવાનું. મૂળ સમીકરણ સંતુલિત થયું ઈ ક્યાં કરવાનું ખબર છે? વિમાન વિદ્યુત રાસાયણિક કોષમાં. બરાબર, જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલા. આ બધામાં તો મૂળ એક મૂળ પ્રક્રિયા કરાવાય. તો હવે સાંભળો, અહીંયા એમએન ની ઓક્સિડેશન અવસ્થા થયો. એમએન ની ઓક્સિડેશન અવસ્થા +3. આનાથી પોટેન્શિયલ કેટલા ઉત્પન્ન થશે? તો કે આનાથી પોટેન્શિયલ ઉત્પન્ન થશે 1.5 વોલ્ટ. આટલું તમારે યાદ રાખવાનું થશે. હવે રીમાર્ક્સ છે એનો મતલબ શું? આમાંથી કયા કયા અલગ અલગ એમસીક્યુ પૂછાઈ શકે? એ તો કે હવે આમાંથી જો પહેલો એમસીક્યુ શું પૂછાય કે હકીકતમાં અહીંયા ઝિંક પ્લસ ટુ બન્યો અને અહીંયા જે ઓલો એમોનિયાને તમે છૂટો પાડ્યો હતો ને આ, તો એ એમોનિયા થોડો કે પાવરમાંથી દર વખતે બહાર નીકળ કરતો હોય? એમોનિયા છે બોલો કે બહાર નીકળી જાય તો અહીંયાથી વાસ આવવા મળે. એમોનિયાની વાસ તો ખરાબ હોય ને, તો પાવરમાં થોડી કે બહાર નીકળે વાસ આવે છે. વાસ તો કામ નથી આવતી, કેમકે પ્રક્રિયામાં ઝિંક અને એમોનિયા સંકીર્ણ સંયોજન બનાવશે. શું બનાવશે? સંકીર્ણ સંયોજન. સંકીર્ણ સંયોજન એટલે શું થાય? ઈ આવતીકાલથી શીખવાનું છે. સંકીર્ણ સંયોજન એટલે શું થાય? ઈ આવતીકાલથી આપણે શું કરવાનું છે? શીખવાનું છે. પછી હું આજે લખીશ ને તરત તમે એનું આઈયુપીએસસી નામ બોલી નાખશો. પછી શું કરશો? તરત તમે આનું આઈયુપીએસસી નામ બોલી નાખશો. બોલના જોયું ને આઈયુપીએસસી નામ? પ્રક્રિયા દરમિયાન શું થાય? છોકરા જોવો જોઈએ, MN+4 માંથી શું બની જાય છે? MN+3.
પણ આપણે ચાર્જિંગ કરવું હોય ને ચાર્જિંગ તો શું કરવું પડે Mn plus 3 માંથી પાછું શું કરી નાખવું પડે Mn plus 4 આ પ્રક્રિયા કરાવી શકતા નથી એટલે આનો ચાર્જિંગ થઈ શકતો નથી તો પહેલો એક કોષમાં આટલી માહિતી યાદ રાખવાની છે એક વખત ફરી સમજાવું જો આ વિભવ જે છે એની શોધ કોણે કરી હતી લેગ્રાન્જે નામના વૈજ્ઞાનિકે પેન્સિલ પાવર સૌથી પહેલા કોને બનાવ્યો હતો લેગ્રાન્જે એટલે એનું નામ શું છે લેગ્રાન્જે આપણે એને સેના તરીકે ઓળખીએ છીએ પેન્સિલ પાવર તરીકે કરિયરમાં નાખવા વાળો બરાબર છે કઈ દીવાલ વાળી અને બીજા નામ શું કહેવાય સુકો કોષ કહેવાય શું કહેવાય સુકો કોષ આનું ચાર્જિંગ થવાનું છે નથી થવાનું એટલે આને શું કહેવાય પ્રાથમિક કોષ આમાં એનોડ તરીકે કોને લેવાનો ઝિંકને કેથોડ તરીકે કોને લેવાનો MnO2ને કોનું દ્રાવણ ભરવામાં આવશે તો કે એમોનિયમ ક્લોરાઇડ અને ઝિંક ક્લોરાઇડની ભીની લુગદી લેવાની પ્રક્રિયા શું થાય ઝિંકમાંથી શું બનશે ઝિંક પ્લસ 2 બે ઇલેક્ટ્રોન છૂટા પડશે MnO2 જે છે ને MnO2 એ શું કરશે ઇલેક્ટ્રોન સ્વીકારે પણ સંતુલન કરવા આ જે એમોનિયમ ક્લોરાઇડની ભીની લુગદી છે ને એના NH4 પ્લસ આવશે એટલે આનું રૂપાંતર શેમાં થઈ જશે એમોનિયમ અને MnO2 નું રૂપાંતર શેમાં થઈ જશે છોકરાઓ જોવો જોઈએ MnO હાઇડ્રોક્સાઇડ એટલે અહીંયા Mn પોતે હતો કયો પ્લસ 4 બની ગયો ગયો પ્લસ 3 તો એનો મતલબ પ્રક્રિયામાં Mn પ્લસ 4 માંથી Mn પ્લસ 3 થાય છે પણ આપણે Mn પ્લસ 3 નું Mn પ્લસ 4 માં ફરીથી રૂપાંતર કરાવી શકતા નથી આવું નથી થતું એટલે આનું ચાર્જિંગ થતું નથી તો આમાં આ એમોનિયા છૂટો ગયો એમોનિયા તો ખરાબ પાસવાળો છે તો એમોનિયા ક્યાં જાય છે તો કે એમોનિયા ઝિંક સાથે જોડાઈને શું બનાવી નાખે સંકીર્ણ બનાવી નાખે છે એટલે કોષ વપરાતો જાય એમ એમોનિયાની વાસ આવતી નથી અને આનાથી કેટલા વોલ્ટેજ ઉત્પન્ન કરી શકાય 1.5 આટલા એમસીક્યુ માટે મુદ્દા યાદ રાખવાના છે આટલા બધા શેના માટે યાદ રાખવાના એમસીક્યુ હવે બીજા નંબરે આવશેનું નામ છે મર્ક્યુરી કોષ પણ આને આપણે શેના તરીકે ઓળખવાનો બટન પાવર આપણે અંગ્રેજીમાં શું બોલીએ અમે બટન સેલ ઓળખીએ ને બટન સેલ એટલે શું થાય વિભાન કાંડા ઘડિયાળમાં જે નાખો છો ને એને બટન સેલ કહેવાય શું કહેવાય બટન સેલ જોયો છે તોડીને કોઈથી બટન સેલ કેવું આવે અથવા આ પેન્સિલ પાવરને તોડીને જોયો છે કેવું આવે આમાંથી કોઈ કાર્બનનો ઘડિયો નીકળે છે ગ્રેફાઇટનો સળિયો હોય કે ગ્રેફાઇટના સળિયાની આજુબાજુ જેનું કાળું 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 ભરેલું હોય ને ત્યાં હોય MnO2 જે હોય ને MnO2 એનો પાવડર કાળા પાવડર આવે MnO2 બરાબર છે અને જ્યારે પોતે બનેલો હોય ને ત્યારે ભીની લુગદી હોય જેમ જેમ પ્રક્રિયા થતી જાય એમ કોષ કેવો થાય સુકાય જાય કેવો થઈ જાય સુકાય જાય ચાલો તો હવે બીજા નંબરે જે છે એ જોઈએ મર્ક્યુરી કોષ તો એમાં પહેલો શબ્દ વાપરો છે નિમ્ન પ્રવાહ ઉપકરણમાં મતલબ જ્યાં બહુ ઓછા વોલ્ટેજ જોતા હોય ને ત્યાં આ વપરાય ચાલો બટન સેલ જે છે એમ તમે ચાર્જિંગ કરો છો કઈ બટન સેલ નું ચાર્જિંગ કરો છો એટલે આનો પ્રકાર કયો થઈ ગયો પ્રાથમિક કોષ જો આમાં એનોડ તરીકે અહીંયા પણ શું લેવાનું છે તો કે ઝિંક શું લેવાનું છે ઝિંક HG આ HG ને શું કહેવાય એને એમાલ્ગમ અથવા સંરસ કહેવાય જ્યારે કોઈ પણ ધાતુને મર્ક્યુરીમાં ઓગાળો કે નહીં એને એમાલ્ગમ કહેવાય છોકરાઓ દ્રાવણો ચેપ્ટરમાં આવશે એમાલ્ગમ અથવા ગુજરાતીમાં શું કહેવાય સંરસ કહેવાય મર્ક્યુરીમાં ઓગળેલી વસ્તુને શું કહેવાય એમાલ્ગમ અથવા સંરસ ઓલા ધાતુમાં હોય ને સિમેન્ટ ફુલાવી સિમેન્ટ આનાથી બનેલી એમાલ્ગમ બનાવે અને કેથોડ તરીકે શું લેવાનું છે HGO શું લેવાનો HGO આમાં જો વિભાગ આમાં દ્રાવણ કોનું લેવાનું KOH વત્તા ઝિંક ઓક્સાઇડ જે છે એની લુગદી લેવાની શું લેવાની લુગદી લુગદી અહીંયા કોની લેવાની છે લુગદી એટલે પેસ્ટ KOH અને ઝિંક ઓક્સાઇડ પ્રક્રિયા જો વિભાગ પ્રક્રિયા એકદમ સેલી આ જો HG ખાલી છે ને ઓગળવા માટે જો
એચજી માત્ર શું છે ઓગાળવા માટે છે પ્રક્રિયા નહી બતો અભિગમ એટલે એવું નહી કેવું કે એચજી હતો ને ક્યાં ગયો જો આ એચજી લખશું ખરા એટલે એનું રૂપાંતરણ શેમાં થઈ જશે જો આવી લીધું ઝિંક પ્લસ 2 બે ઇલેક્ટ્રોન મુક્ત કરે એટલે આનું આપણે સંતુલન કરવું હોય તો સંતુલન કરવા માટે શેની જરૂર પડશે 2 OH માઈનસ શેની જરૂર પડશે 2 OH માઈનસ અહીંયા શું આવી જશે H2 પછી હું મૂળ પ્રક્રિયા લખાવું હવે અહીંયા જે છે એ કોણ આવેલું છે આ એનોડ ઉપરની પ્રક્રિયા છે કેથોડ ઉપર જે કોણ આવેલું છે HGO HGO શું કરશે બે ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે રૂપાંતર શેમાં થઈ જાય HG માં વત્તા અહીંયા શું આવી જાય 2OH માઈનસ વત્તા H2O આનો મૂળ પ્રક્રિયા શું થઈ ગઈ મૂળ પ્રક્રિયા ઝિંક વત્તા HGO એમાંથી શું બન્યો ઝિંક ઓક્સાઇડ વત્તા HG આ HG કઈ ગયો આપણો આ કેટલા વોલ્ટેજ ઉત્પન્ન થાય 1.35 આનાથી કેટલા ઉત્પન્ન થાય 1.35 વોલ્ટેજ ઉત્પન્ન થાય અને આમાં આપણે કાઈ જે છે એ રીમાર્ક્સ લખવાની જરૂર નથી અથવા રીમાર્ક્સ માં ખાલી એટલું કહેવાનું કે આ જ્યારે ખૂબ ઓછા પ્રકારના વોલ્ટેજ જોતા હોય ને એના માટે છે હાલો ધ્યાન આપણે એક વખત ભરતી મર્ક્યુરી કોષ અથવા બીજું નામ શું છે બટન છે આનું ચાર્જિંગ થતું નથી એટલે પ્રાથમિક કોષ એનોડમાં શું લેવાનું છે ઝિંક એમાલ્ગમ અથવા સનરસ કેથોડ તરીકે કોણ લેવાનું છે HGO આમાં લુગદી કોની જોશે KOH વત્તા ઝિંક ઓક્સાઇડની પ્રક્રિયા શું થશે જો મૂળ પ્રક્રિયા આવી જો ભાઈ આ તો ખાલી સંતુલન કરવા માટે હોય મૂળ પ્રક્રિયા ઝિંકનું રૂપાંતર શેમાં થાય ઝિંક ઓક્સાઇડમાં અને HGO નું રૂપાંતર શેમાં થાય HG માં થાય પણ આ તો એનોડ છે એટલે ઇલેક્ટ્રોન છૂટા પાડવા પડે કેથોડ છે એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવા પડે આ ઋણ આયનનો જે છે એ રૂપાંતર કરવા માટે OH માઈનસ ની જરૂર પડે ને OH નું સંતુલન કરવા માટે પાણી તો આ બધું તો ઉડી જવાનું છે મૂળ પ્રક્રિયા જે છે કઈ થશે નીચે વળે અને આનાથી કેટલા પોટેન્શિયલ ઉત્પન્ન થશે 1.35 કેટલા થશે 1.35 ત્રણ કોષ આવતી પહેલા લખાવી દઈશ પછી પાછું ભણાવીશ